नमस्कार मित्रों, रमेश केलर चैनल में फरी एक बार आपनो स्वागत छे। હવે આવી રહી વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકાની એક્ઝામ તથા સ્ટાફ નર્સની એક્ઝામ માટે આપણે રેગ્યુલર ડિસ્કશન કરીશું, જેમાં આપણે પહેલા થિયરી પાર્ટ જોશું અને પછી આપણે તેના એમસીક્યુ જોશું। આપણે પહેલો ટોપિક શરૂ કર્યો છે વડોદરા મહાનગરપાલિકા માટે સૌથી અગત્યનો એવો કોમ્યુનિકલ ડિઝીઝ। કોમ્યુનિકલ ડિઝીઝ સ્ટાફ નર્સની એક્ઝામ માટે પણ અગત્યનો છે, ભલે સ્ટાફ નર્સના સિલેબસમાં કોમ્યુનિકલ ડિઝીઝ એવું લખેલું નથી, પરંતુ કોમ્યુનિકેબલ ડિઝીઝના પ્રશ્ન તમારે આવી શકે, જે મેડિકલ સર્જિકલના એક ભાગ રૂપે આવી શકે છે। તો કોમ્યુનિકેબલ ડિઝીઝની ઈઝી ભાષામાં આપણે સમજશું, જેમાં કેવા કેવા એમસીક્યુ પહોંચી શકે તેનો થિયરી પાર્ટ થોડોક જોશું, પછી એમાંથી એમસીક્યુ બનાવી આપણે ડિસ્કશન કરશું। આ સબ્જેક્ટ આપણે 4 થી 5 દિવસમાં આપણે કમ્પ્લીટ કરીશું, જેમાં 285 જેટલા એમસીક્યુ પણ આપણે કવર કરવામાં આવેલ છે। રોજ આપણે 2 વિડીયો મૂકશું, જેમાં એક સવારે હશે અને એક સાંજે હશે। જો આ વિડીયોને વધુ ને વધુ લાઈક મળશે અને વધુ વ્યૂ મળશે તો આપણે આવા જ વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખીશું। તો ચાલો આપણે વધુ સમય ન લેતા શરૂ કરીએ કોમ્યુનિકેબલ ડિઝીઝની અગત્યની ટર્મિનોલોજી। સૌથી પહેલા તો તમને ટર્મિનોલોજી આવડવી જોઈએ, એમાં સૌથી પહેલી ટર્મિનોલોજી છે કોમ્યુનિકેબલ પીરિયડ, એટલે કે રોગના જંતુ મનુષ્યના શરીર મનુષ્ય અથવા પ્રાણીઓના તરફથી તંદુરસ્ત માણસ સુધી પહોંચે એને કોમ્યુનિકેબલ પીરિયડ કહેવાય। અને ઇન્ક્યુબેશન પીરિયડ એટલે શું, તો કે રોગના જંતુ માણસમાં દાખલ થાય અને રોગનું ચિહ્ન અથવા તો લક્ષણ દેખાય તેને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવામાં આવે છે। બેમાં ડિફરન્ટ એટલો જ છે કે માણસ સુધી તંદુરસ્ત માણસ સુધી પહોંચે તેને કોમ્યુનિકેબલ પીરિયડ કહેવાય, અને માણસમાં પહોંચી ગયા પછી ચિહ્નો લક્ષણો દેખાવાનું શરૂઆત થાય તેને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવામાં આવે છે। દાખલા તરીકે મચ્છર માણસને કરડે ત્યાં સુધીના સમયને કોમ્યુનિકેબલ પીરિયડ કહેવાય, પણ મચ્છર કરડ્યા પછી મેલેરિયા ફાઇલેરિયા કે ડેન્ગ્યુના લક્ષણ તરત તમને દેખાવા મળતા નથી, દેખાવતા જેટલી વાર લાગે છે તેને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવામાં આવે છે। નેક્સ્ટ છે ઇન્ફેક્શન। ઇન્ફેક્શન એટલે શું, તો કે પેથોજેનિક ઓર્ગેનિઝમ શરીરમાં દાખલ થવું અને તેનો વિકાસ થાય, એટલે કે રોગ ફેલાવતા ઓર્ગેનિઝમ શરીરમાં દાખલ થાય અને તેને કારણે જે આપણે ચેપ લાગે તેને આપણે ઇન્ફેક્શન કહેવામાં આવે છે। એપિડેમિક, એન્ડેમિક અને પાન્ડેમિક અને સ્પોરડેમિક, આ 4 વ્યાખ્યામાં વારંવાર આપણે ભૂલો કરતા હોઈએ છીએ। તો એપિડેમિક એટલે શું, તો કે સામાન્ય કરતા વધારે પ્રમાણમાં કોઈ રોગ ફાટી નીકળે તો એને એપિડેમિક કહેવામાં આવે છે। એક જ જગ્યાએ એક જ સમયે ઘણા બધા કેસો જોવા મળે। એન્ડેમિક એટલે શું, તો કોઈ એક જ વિસ્તારમાં એક જ સમયે એક જ રોગના ઘણા બધા કોઈ એક વિસ્તારમાં હોય તો એને એન્ડેમિક કહેવાય, પણ ઘણા બધા વિસ્તારમાં હોય તો એને શું કહેવામાં આવે છે, એપિડેમિક કહેવામાં આવે છે। પાન્ડેમિક એટલે શું, તો કે સમગ્ર વિશ્વમાં જોવા મળે તો એને પાન્ડેમિક કહેવામાં આવે છે। કોઈ એક જ રોગ એક દેશમાંથી બીજા દેશમાં થોડા સમયમાં ફેલાય અથવા તો સમગ્ર વિશ્વમાં ફેલાય તો એને પાન્ડેમિક કહેવામાં આવે છે, જેમ કે કોરોના વાયરસ હાલમાં ફેલાયેલો કોવિડ-19 જે પાન્ડેમિક છે। સ્પોરડિક એટલે શું, તો કે કોઈ રોગના છૂટા છવાયેલા ઘણી જગ્યાએ કેસો જોવા મળે તો સ્પોરેડિક કહેવામાં આવે છે, દાખલા તરીકે પોલિયોમાયલાઇટિસ। આઇસોલેશન એટલે શું, તો કે આઇસોલેશન એટલે કે રોગથી ફેલાતા દર્દીને બીજા વ્યક્તિથી અલગ રાખવાની મેથડને આઇસોલેશન કહેવામાં આવે છે। કોઈ વ્યક્તિને કોરોના થયો છે તો આપણે એને બીજા વ્યક્તિથી અલગ રાખીએ તો એને આઇસોલેશન રાખો કહેવામાં આવે છે। રોગ થયો હોય અને અલગ રાખો તો એને આઇસોલેશન કહેવાય, રોગ થયો જ નથી અને છતાં એને શંકાસ્પદ હોય તો અલગ રાખો તો એને ક્વોરન્ટાઇન કહેવામાં આવે છે। ક્વોરન્ટાઇન આઇસોલેશનમાં ડિફરન્ટ યાદ રાખજો, આ ક્વોરન્ટાઇન આપેલી છે જે વ્યક્તિ રોગના સંપર્કમાં આવેલો હોય અને રોગ ફેલાવી શકે એવી શક્યતા હોય તો એને અલગ રાખવામાં આવે તો એને ક્વોરન્ટાઇન કહેવામાં આવે છે, અને રોગ થયો હોય અને અલગ રાખવામાં આવે તો એને આઇસોલેશન કહેવામાં આવે છે। કેરિયર એટલે શું, કેરિયર એટલે કે વ્યક્તિ કે જેનામાં રોગના જંતુ હોય અને એ સંપૂર્ણ સાજો થવા છતાં પણ બીજાને ચેપ આપી શકે તો એને કેરિયર કહેવામાં આવે છે। રોગના લક્ષણો ન હોય એનામાં, પરંતુ એનામાં રોગના જંતુઓ હાજર હોય છે જેથી બીજાને ચેપ આપી શકે છે તો એને કેરિયર કહેવામાં આવે
दाखला तरीके कोरोना थी हुई तो कोरोना में बधा ने साइन सिम्टम्स देखाता होता नथी, अमुक ने साइन सिम्टम्स न देखाते परंतु एना में रोग ना जंतु हाजर हो तो बीजा ने चेप लगाड़ी सके छे, तो एने कैरियर कहेवामां आवे छे। नेक्स्ट छे इन्क्यूबेटरी कैरियर। इन्क्यूबेटरी कैरियर एटले शुं, तो कि आ इन्क्यूबेशन पीरियड दरमियान चेप लगाड़ी सके छे, कारण के इन्क्यूबेशन पीरियड दरमियान साइन सिम्टम्स नथी देखाता होता पण ए चेप लगाड़ी सके, तो एने इन्क्यूबेटरी कैरियर कहेवामां आवे छे। कॉन्टेक्ट कैरियर एटले शुं, रोग थी पीड़ाया वगर जंतु मेळवे तेने कॉन्टेक्ट पीरियड कहेवामां आवे छे। क्रोनिक कैरियर एटले शुं, तो कि लांबा समय सुधी કોઈ રોગ ફેલાવી શકે તો એને કોન્ટેક્ટ ક્રોનિક કેરિયર કહેવામાં આવે છે। દાખલા તરીકે ટાઇફોઇડ। ટાઇફોઇડના જીવાણુ એવા હોય છે કે આપણા શરીરમાં લાંબા સમય સુધી પ્રેઝન્ટ હોય છે, જેથી કરીને લાંબા સમય સુધી ચેપ ફેલાવી શકે છે, માટે એને ક્રોનિક કેરિયર કહેવામાં આવે છે। એટલા જ માટે આપણે ટાઇફોઇડ થયું હોય તો આપણે કહીએ છીએ કે જમવામાં ધ્યાન રાખજો, કારણ કે 1.5 વર્ષ સુધી એના એક વર્ષ સુધી એના ઓર્ગેનિઝમ સ્ટૂલમાં પ્રેઝન્ટ હોય છે। સાલ્મોનેલા ટાઇફી છે, એક વર્ષ સુધી સ્ટૂલમાં પ્રેઝન્ટ હોય છે। પછી કોન્વોલેસન્ટ કેરિયર, એટલે કે વ્યક્તિ જ્યારે રોગમાંથી સારો થતો હોય તે સમય દરમિયાન રોગના જંતુ ફેલાવે તો એને કોન્વોલેસન્ટ કેરિયર કહેવામાં આવે છે। કોન્વોલેસન્ટ કેરિયર એટલે શું, તો કે રોગમાંથી સાજો થતો હોય અને ત્યારે જે રોગ ફેલાવે તો એને કોન્વોલ્યુશન કેરિયર કહેવામાં આવે છે। નેક્સ્ટ છે ફોમાઇટ્સ। ફોમાઇટ્સ એટલે શું, તો કે ફોમાઇટ્સ એટલે કોઈ ચેપી રોગના દર્દીઓ મારફતે વાપરવામાં આવેલા સાધનો કે જે રોગ ફેલાવી શકે તો એને ફોમાઇટ્સ કહેવામાં આવે છે। પછી ચેપી રોગના દર્દીને ચાદર હોય, કપડાં હોય, વાસણ હોય કે રમકડા હોય, એ બધા જ રોગ ફેલાવી શકે તો એ બધાને ફોમાઇટ્સ કહેવામાં આવે છે। ક્વોરન્ટાઇન એટલે શું, તો ક્વોરન્ટાઇન એટલે આપણે કીધું હમણાં જ ડિસ્કશન કરી કે કોઈ એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને ચેપ આપી શકે તો એને ક્વોરન્ટાઇન કહેવામાં કોઈ એક વ્યક્તિને જે ચેપ ન લગા ચેપ લાગેલ વ્યક્તિના સંપર્કમાં આવેલ હોય તો તેને અલગ રાખવામાં આવે તો એને ક્વોરન્ટાઇન કહેવામાં આવે છે। નેક્સ્ટ છે, નેક્સ્ટ આપણે જોશું લેવલ ઓફ પ્રિવેન્શન। કેટલા પ્રકારના લેવલ ઓફ પ્રિવેન્શન છે, તો કે 4 પ્રકારના પ્રિવેન્શનના લેવલ છે। પહેલું છે પ્રીમોડિકલ પ્રિવેન્શન। પ્રીમોડિકલ પ્રિવેન્શન એટલે શું, તો કે આ પ્રકારના પ્રિવેન્શનમાં ક્રોનિક રોગ પ્રત્યેનો અભિગમ બદલવો અને નુકસાનકારક લાઇફસ્ટાઇલ ટેવ વગેરેનું વ્યક્તિગત અને માસમાં આરોગ્ય શિક્ષણ આપવું એ પ્રીમોડિકલ પ્રિવેન્શન છે। ટૂંકમાં હેલ્થ એજ્યુકેશન આપવું એ પ્રીમોડિકલ પ્રિવેન્શન છે। પ્રાઇમરી પ્રિવેન્શન એટલે શું, તો કે આ પ્રકારના પ્રિવેન્શનમાં આરોગ્યમાં વધારો કરવા તથા સ્પેસિફિક રોગ સામે રક્ષણ આપવામાં આવે છે। સેકન્ડરી પ્રિવેન્શન એટલે શું, તો કે આમાં વહેલાસર નિદાન, આરોગ્ય સેવા અને રેફરલ સેવાનો સમાવેશ કરવામાં આવે છે। સેકન્ડરી પ્રિવેન્શન એટલે રોગને અટકાવવો તથા આરોગ્યમાં વધારો કરવા સ્પેસિફિક રોગ સામે રક્ષણ આપવામાં આવે છે, જેમાં ખાસ શું કરવામાં આવે છે, વહેલાસર નિદાન, આરોગ્ય સેવા અને રેફરલ સેવા પર ધ્યાન આપવામાં આવે છે। ટર્શરી પ્રિવેન્શન એટલે શું, તો કે રોગમાંથી મુક્ત થયા બાદ પુનઃવસન માટેની સેવાઓ પૂરી પાડવામાં આવે છે, તેને ટર્શરી પ્રિવેન્શન કહેવામાં આવે છે। કોઈ વ્યક્તિનું ફ્રેક્ચર થયું છે તો એની હાથની મૂવમેન્ટ પૂરેપૂરી થતી હોતી, એનું ઓપરેશન કરેલું છે તો હાથ અથવા પગનું, તો એની મૂવમેન્ટ પૂરેપૂરી થતી હોતી નથી, આવા કન્ડિશનમાં એને થોડો આરામ આપી અને એક્સરસાઇઝ કરાવવામાં આવે તો એને ટર્શરી પ્રિવેન્શન કહેવામાં આવે છે। નેક્સ્ટ છે એમાં રિહેબિલિટેશન બધા જ પ્રકારના આવે છે। હવે આપણે અગત્યના ડિઝીઝ અને તેને લગતા અગત્યના પ્રશ્નો ક્યાં ક્યાં પૂછાય તેની ચર્ચા કરીશું, જેમાં પહેલો ડિઝીઝ છે ડિપ્થેરિયા। ડિપ્થેરિયા કયા ઓર્ગેનિઝમથી થાય છે, તો કે કોર્ની બેક્ટેરિયા ડિપ્થેરિયા નામના ઓર્ગેનિઝમથી થતો એક્યુટ ઇન્ફેક્શન ડિઝીઝ છે, એટલે કે ચેપ લગાવી શકે છે। ડિપ્થેરિયાના 3 પ્રકાર છે, નેઝલ, ફેસ અને લેરિન્ઝિયલ, આ 3 પ્રકારના ડિપ્થેરિયા હોય છે।
પ્રકાર ક્યાં? તો કે ટોન્સિલર, ટોન્સિલર એટલે માઉથમાં ટોન્સિલ આવેલો, એમાં ચેપ લાગે તો ટોન્સિલર કહેવાય. નેઝલ હોય અને લેરિન્જિયલ ડિપ્થેરિયા હોય છે. એના માટે કારણ અને ફેલાવ માટે કોણ જવાબદાર છે? તો કે કેપ લોફલસ બેસિલાય, કે કોર્નની બેક્ટેરિયા ડિપ્થેરિયાથી થતો જ રોગ છે. એ ઓર્ગેનિઝમ કેવા પ્રકારના ઓર્ગેનિઝમ છે? તો કે ગ્રામ પોઝિટિવ પ્રકારના ઓર્ગેનિઝમ છે. ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે ડિપ્થેરિયાનો? તો કે 2 થી 6 દિવસનો હોય છે. ચિહ્નો લક્ષણો, તો કે ટોન્સિલર ડિપ્થેરિયા હોય એમાં શું થઈ જાય? તો કે ટોન્સિલ મોટા થઈ જાય અને પીળા ડાઘ થઈ જાય છે. એનું ખાસ એક અગત્યનું ચિહ્ન છે બુલનેક, એટલે કે બળદ જેવી ડોક થઈ જાય છે. એ ટોન્સિલર ડિપ્થેરિયાનું ખાસ અગત્યનું ચિહ્ન છે. લેરિન્જિયલ ડિપ્થેરિયા, તો કે આ ટોન્સિલર ડિપ્થેરિયા હોય એના કોમ્પ્લિકેશન એટલે કે એની સારવાર ન કરવામાં આવે તો થતી કન્ડિશન છે. અને આમાં ખાસ કરીને લેરિંગ્સ એટલે કે સ્વર પેટી ઉપર સોજો આવે છે, એના કારણે અવાજ કેવો થઈ જાય છે? ભારે થઈ જાય છે. સારવાર શું કરવામાં આવે? તો કે ADS એન્ટી ડિપ્થેરિયલ સીરમ આપવામાં આવે છે. અને આનું નિદાન થાય કે તરત જ શંકાસ્પદ ચિહ્નો વાળાને પહેલો ટેસ્ટ ડોઝ, ADS કોઈ પણ સીરમ આપવાનો એ હંમેશા ટેસ્ટ ડોઝ કર્યા પછી આપવાના હોય છે. ટેસ્ટ ડોઝ એટલે શું? તો કે 0.1 ml જેટલું કોઈ પણ સીરમ ઇન્ટ્રાડર્મલ દાખલ કરવામાં આવે છે અને એને રિએક્શન માટે ઓબ્ઝર્વ કરવામાં આવે, ટેસ્ટ ડોઝ કહેવામાં આવે છે. હંમેશા ટેસ્ટ ડોઝ કયા રૂપ દ્વારા આપવામાં આવે છે એવું પૂછે, તો યાદ રાખજો ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે છે. લેરિન્જલ ડિપ્થેરિયામાં ટ્રેકિયોસ્ટોમી ઓપરેશન કરવામાં આવે છે. આવા દર્દીના સંપર્કમાં આવેલ તમામ બાળકોનો પણ કયો ટેસ્ટ કરવામાં આવે છે? સિક ટેસ્ટ કરવામાં આવે છે. યાદ રાખજો ડિપ્થેરિયામાં કયો ટેસ્ટ કરવામાં આવે છે? સિક ટેસ્ટ કરવામાં આવે છે. આ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ છે કે નહીં તે માટે પણ આ ટેસ્ટ કરવામાં આવે છે. ડિપ્થેરિયાની રોગપ્રતિકારક શક્તિ છે કે નહીં તે જોવા માટે પણ સિક ટેસ્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ છે હૂપિંગ કફ, જેને બીજું નામ પર્ટુટિસ પણ કહેવામાં આવે છે. ગુજરાતીમાં તેને મોટી ઉધરસ પણ કહેવામાં આવે છે. હૂપિંગ કફ શેનાથી થાય? તો કે બોર્ડોલા પર્ટુટિસ નામના ઓર્ગેનિઝમથી થાય છે. આમાં શ્વાસ બહાર નીકળે ત્યારે હૂપ જેવો અવાજ આવે છે, એટલા માટે જેને હૂપિંગ કફ કહેવામાં આવે છે. આ મોટા ભાગે ડ્રોપલેટ ઇન્ફેક્શન છે અને એનો ઇન્ક્યુબેશન પીરિયડ 7 થી 14 દિવસનો હોય છે. આ પીરિયડ 3 વીકથી વધારે હોતો નથી. તો હૂપિંગ કફમાં શું યાદ રાખવાનું? તો કે હૂપિંગ કફનું બીજું નામ યાદ રાખવાનું પર્ટુસિસ અથવા તો મોટી ઉધરસ કહેવામાં આવે છે. એ શેનાથી થાય? તો કે બોર્ડોલા પર્ટુસિસથી થાય. અને એનું હૂપિંગ કફ કેમ કહેવામાં આવે છે? તો કે હૂપ જેવો અવાજ આવે છે, એટલા માટે એનું હૂપિંગ કફ કહેવામાં આવે છે. અને કયા પ્રકારનું ઇન્ફેક્શન છે? તો કે ડ્રોપલેટ ઇન્ફેક્શન છે. એનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? તો કે 7 થી 14 દિવસનો હોય છે. નેક્સ્ટ છે મિઝલ્સ. મિઝલ્સનું બે આપણે ગુજરાતીમાં હોળી પણ કહેવામાં આવે છે. મિઝલ્સ એ વાયરસથી થતો રોગ છે, એ પણ યાદ રાખવાનું હોય છે. વાયરસથી થાય છે, બેક્ટેરિયાથી થાય છે, એ પણ ઘણી વખત પૂછાય છે. કયા વાયરસથી થાય? તો કે પેરામેક્ઝો વાયરસથી થાય છે. ફેક્ટર્સ, તો કે એકવાર મિઝલ્સનો એટેક આવ્યા પછી એના એન્ટીબોડી આપણે શરીરમાં લાઈફ ટાઈમ રહેતા હોય છે, એટલા માટે એકવાર મિઝલ્સ થઈ ઓળી નીકળ્યા પછી બીજી વાર નીકળતા હોતા નથી, એટલા માટે એની ઇમ્યુનિટી આપણા શરીરમાં જિંદગીભર રહે છે. ફેલાવો, તો કે ડ્રોપલેટ ઇન્ફેક્શન થાય છે. જંતુઓ શ્વાસોશ્વાસ મારફતે કન્જક્ટિવા મારફતે દાખલ થાય છે. ઇન્ક્યુબેશન પીરિયડ 10 દિવસ પરંતુ 8 થી 16 દિવસ હોય શકે છે. ચિહ્નો લક્ષણોમાં શું હોય છે? તો કે પ્રથમ ધીમે ધીમે શરીર પર ફોલી નીકળે છે. આમાં મોઢામાં ત્રિકોણાકાર ચાંદી પડે છે, જેને કોપ્લિક સ્પોટ કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો કોપ્લિક સ્પોટ શેનું અગત્યનો સાઇન છે? તો સાચો જવાબ આવે છે કોપ્લિક સ્પોટ શેનું અગત્યનું સાઇન છે? તો કોપ્લિક સ્પોટ એ મિઝલ્સનું અગત્યનું સાઇન છે. આમાં અને ચોથા દિવસે ઇરેક્ટિવ સ્ટેજ શરૂ થાય છે, જે 4 થી 6 દિવસ ચાલે છે. તો મિઝલ્સમાં શું યાદ રાખવાનું? તો કે શેનાથી થાય છે? તો કે વાયરસથી થતો ચેપી રોગ છે. બરોબર, કયા વાયરસથી થાય છે? તો કે પેરામેક્ઝો વાયરસથી થાય છે. એકવાર થયા પછી આખી જિંદગીભર ઇમ્યુનિટી રહે છે, એ પણ ખાસ યાદ રાખવાનું, કારણ કે એના એન્ટીબોડી આપણા શરીરમાં લાઈફ લોંગ રહેતા હોય
છે કેવા પ્રકારનું ઇન્ફેક્શન છે તો કે ડ્રોપલેટ ઇન્ફેક્શન છે બરાબર કન્જક્ટિવા મારફતે દાખલ થાય છે ઇન્ક્યુબેશન પીરિયડ 10 દિવસ અથવા 8 થી 10 દિવસ સુધીનો હોય છે તેમાં મોઢામાં ત્રિકોણાકાર ચાંદી પડે છે જેને શું કહેવામાં આવે છે કોપ્લિક સ્પોટ કહેવામાં આવે છે મિઝલ્સમાં મિત્રો આટલું ખાસ યાદ રાખજો એના પછીનો ડિઝીઝ છે મમ્સ મમ્સ એટલે ગાલબચોડિયું આપણે જેને ગાલબચોડિયું આ ચોક્કસ પ્રકારના વાયરસથી થતો એક્યુટ ઇન્ફેક્શન ડિઝીઝ છે આ પણ કેવો ડિઝીઝ છે સેના દ્વારા થાય છે વાયરસથી થાય છે આ પણ કેવો છે ઇન્ફેક્શન ડિઝીઝ છે આમાં પેરોટિડ ગ્લેન્ડ જે મોઢામાં આવેલી હોય છે સલાઇવરી ગ્લેન્ડ છે તેમાં સોજો આવે છે પેરોટિડ ગ્લેન્ડમાં શું થાય છે સોજો આવે છે અને સોજો આવવાને કારણે શું થઈ જાય છે તે તેને મેક્ઝોવાયરસને કારણે થાય છે તેથી તેને પેરિટોડાઇટિસ કહેવામાં આવે છે મોટા ભાગે આ કયા ઉંમરે થાય છે તો કે 5 થી 15 વર્ષે થાય છે ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો 2 થી 3 વીક અથવા તો 18 દિવસનો હોય છે ચિહ્નો લક્ષણો શું હોય છે તો કે પેરોટિડ ગ્લેન્ડમાં સોજો આવે છે કોમ્પ્લિકેશન ક્યારેક પેરોટિડ ગ્લેન્ડમાં પસ થઈ જાય મેલમાં ઓર્કાઇટિસ એટલે કે ટેસ્ટિસમાં સોજો થઈ જાય અને સિવિયર કેસમાં સ્ટરિલિટી પણ આવી શકે છે ફિમેલમાં ઓવરીમાં ઇન્ફેક્શન લાગે જેના લીધે સ્ટરિલિટી આવે છે અને જો સારવાર ન કરવામાં આવે તો સ્ટરિલિટી આવે સ્ટરિલિટી એટલે વંધત્વ એટલે કે બાળકો ફ્યુચરમાં થતા હોતા નથી કારણ કે આની સારવાર ન કરવામાં આવે તો મેલમાં ટેસ્ટિસ પર સોજો આવે અને ફિમેલમાં ઓવરી પર સોજો આવે છે અને ઓવરી કામ કરતી બંધ થઈ જાય જેને કારણે આપણે ફ્યુચરમાં બાળકો થતા હોતા નથી જેને મમ્સ થયું હોય ને જો સારવાર ન કરે તો સારવાર કરે તો થઈ જાય છે તો મમ્સમાં શું યાદ રાખવાનું છે તો કે મમ્સ શેનાથી થતો રોગ છે તો કે વાયરસથી થતો કેવો રોગ છે તો કે એક્યુટ ઇન્ફેક્શન ડિઝીઝ છે તેમાં કઈ ગ્લેન્ડમાં સોજો આવે છે તો કે પેરોટિડ ગ્લેન્ડમાં સોજો આવે છે ક્યાં વાયરસથી થાય તો કે મેક્ઝો વાયરસથી થતો રોગ છે કઈ ઉંમરમાં વધારે થાય તો કે 5 થી 15 વર્ષે વધારે થાય છે ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો 2 થી 3 વીક અથવા 18 દિવસનો હોય છે બરાબર અને સારવાર ન કરવામાં આવે તો શું થાય તો કે સિવિયર કેસમાં સ્ટરિલિટી આવે છે જેને કારણે આગળ બાળકો થતા હોતા નથી નેક્સ્ટ ડિઝીઝ છે ચિકન પોક્સ આ એક વાયરસથી થતો રોગ છે તે વેરિસોલા તરીકે પણ ઓળખવામાં આવે છે આનું મુખ્ય કારણ હ્યુમન હર્પીસ વાયરસ છે કયો વાયરસ જવાબદાર છે હ્યુમન હર્પીસ વાયરસ જવાબદાર છે અથવા એને ચિકન પોક્સ વાયરસ પણ ઘણી બુકમાં લખેલો હોય છે આનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે તો કે 14 થી 21 દિવસનો હોય છે બરાબર ચિહ્નો લક્ષણો શું હોય છે તો કે તાવ આવ્યા બાદ 24 થી 48 કલાકમાં શરીરમાં દાણા નીકળે ઝીણી ઝીણી ફોડેલી નીકળે અને દાણા ચહેરા અને હાથ પર કરતા ટૂંકા હાથ પગ કરતા ટ્રંક ટ્રંક એટલે છાતીનો અથવા ધળના ભાગ પર વધારે હોય છે ક્યાં વધારે હોય દાણા ચહેરા અને હાથ પગ કરતા ટ્રંક એટલે કે ધળન શરીરના ભાગ પર વધારે હોય છે દાણા ચોખ્ખું પ્રવાહી ભરેલું હોય છે દાણામાં પ્રવાહી ભરેલું હોય છે હવે નેક્સ્ટ નેક્સ્ટ છે ઇન્ફ્લુએન્ઝા વાયરસ તો કે આ એક રાહિનો ઇન્ફ્લુએન્ઝા વાયરસ એ અને બી થી થતો રોગ છે જેમાં લક્ષણો ધરાવતો રોગ છે જેમાં તાવ ઉધરસ નાક બળવું માથાનો દુખાવો આવું વગેરે થાય છે શેનાથી થાય છે ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થાય છે કેવી રીતે ફેલાય તો કે શ્વાસોશ્વાસ દ્વારા એકદમ નજીકથી વાત કરવાથી ઉધરસ ખાતા કે થૂંકતા પણ થાય છે ચેપી વ્યક્તિનો રૂમાલ કપડાં વસ્તુનો ઉપયોગમાં કરવાથી પણ થાય છે અને ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે તો કે 18 થી 72 કલાકનો હોય છે ઇન્ફ્લુએન્ઝા શેનાથી ફેલાય તો કે વાયરસથી ફેલાય છે ઇન્ફ્લુએન્ઝા શેનાથી ફેલાય તો કે વાયરસથી ફેલાતો રોગ છે ક્યાં વાયરસ તો કે રાહિનો વાયરસ અથવા ઇન્ફ્લુએન્ઝા વાયરસ એ અને બી થી ફેલાતો રોગ છે શું થાય તો કે જે કોરોનામાં થાય એવું તાવ ઉધરસ શરદી નાક બળવું વગેરે થાય છે આવા બરાબર શ્વાસો શેના દ્વારા ફેલાય તો કે શ્વાસો શ્વાસ મારફતે ફેલાય એકદમ નજીકની વાત કરવાથી ફેલાય જ્યાં ત્યાં થૂંકવાથી ફેલાય ચેપી વ્યક્તિના રૂમાલ કપડાં વસ્તુ વગેરેનો ઉપયોગ કરવાથી ફેલાય ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે 18 થી 72 કલાકનો હોય છે મિત્રો આ હતો આપણો પહેલો વિડીયો જેમાં આપણે ખૂબ જ અગત્યના ડિઝીઝ છે એ પહેલા 5-6 ડિઝીઝ જોયા જેમાં અગત્યની ટર્મિનોલોજી જોઈ પછી ડિપ્થેરિયા રોગ જોયો હૂપિંગ કફ જોયો મિઝલ્સ જોયો મમ્સ જોયો
ચિકન પ્લોક્સ જોયો અને ઇન્ફ્લુએન્ઝા 6 ડિઝીઝ અગત્યને ડિઝીઝ જોયા અને પછીના વિડિયોમાં આપણે સ્વાઇન ફ્લૂ જોશું, કોરોના વાયરસ વિશે જોશું, હિપેટાઇટિસ વિશે જોશું અને પોલિયોમાયલાઇટિસ વિશે જોશું, ઝાડા ઉલટી ગેસ્ટ્રોએન્ટાઇટિસ વિશે જોશું અને કોલેરા અને ડિસેન્ટ્રી વિશે જોશું. તો આને પછીનો વિડિયો પણ ખાસ જોવાનું ભૂલશો ને. આ બધા જ વિડીયો છે અમારી બુક્સમાંથી અમે રેગ્યુલર બનાવતા રહેશું. જો આ બુક્સ ખરીદવી હોય તો તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. નંબર ફરીથી એકવાર નોટ કરી લેજો, 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો, જેમાંથી તમે બુક ખરીદી શકો છો. આ બુકમાં તમને જોઈએ એવા બધા જ ડિઝીઝ અને બધી જ ટોટલ માહિતી તમને મળી જશે. જે સ્ટાફ નર્સ, MPHW તથા FAW માટે અલગ અલગ બુક્સ અવેલેબલ છે. બુક્સ ખરીદવા માટે એકવાર અમારા નંબર 9601409876 પર જરૂર કોન્ટેક્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દેજો. થેન્ક યુ.